झगड़िया औद्योगिक एकमों द्वारा छोड़ाता प्रदूषण तथा क्वारी उद्योग द्वारा सतत उड़ते धूल ने रजकणों ना कारणे आरोग्य पर माठी असर पड़ती हो राज्यपाल ने आवेदन पत्र अपायो। सावित्रीबाई फुले महिला प्रगति सेना द्वारा राज्यपाल ने संबोधी झगड़िया प्रांत अधिकारी ने आवेदन पत्र सुपरत करवामां आव्यो। झगड़िया तालुका में आवेल औद्योगिक वसाहत कोरी उद्योग तेमज सिरिका वगैरह खनिजना प्लांटों द्वारा प्रदूषण फैलावामां आवतुं होवानुं कोई नवी बाबत नथी। अलग अलग उद्योगों द्वारा फैलाता प्रदूषण कारण स्थानिकोना आरोग्य पर माठी असर पड़ी रही छे। सावित्रीबाई फुले महिला प्रगति सेना द्वारा आज रोज राज्यपाल ने संबोधीने झगड़िया प्रांत अधिकारी ने एक आवेदन पत्र पाठवी प्रदूषण करता उद्योगों ने तात्कालिक बंद करवा मांगणी करी छे। सावित्रीबाई फुले महिला प्रगति सेना द्वारा तेमना आवेदन पत्र में जणाव्युं छे के झगड़िया तालुका में आवेल औद्योगिक एकमों द्वारा सतत प्रदूषण छोड़वामां आवे छे जेनाथी जीआईडीसी झगड़ियानी आजूबाजूना हजारों लोकोना जीवने जोखम उभुं थयुं छे। झगड़िया जीआईडीसी में आवेल 150 वधारे कंपनीओ पैकी 90% फेक्टरीओ झेरी केमिकल्स साथे संकळायेली छे। जीआईडीसीनी आजूबाजूना विस्तारमां हजारों एकर जमीनमां ખેડૂતો પાક વાવેતર કરે છે, પ્રદૂષણને કારણે તેના ઉપર ઘણી જ માઠી અસર પણ થાય છે, ઉપરાંત સ્થાનિકોના સ્વાસ્થ્ય ઉપર ગંભીર અસર પણ જોવા મળી રહી છે। કુદરતી સંપત્તિ એવા ટ્યુબવેલના પાણીમાં પણ કેમિકલયુક્ત પાણી આવવાની હવે વાર નથી। હવામાં તીવ્ર કેમિકલની કાયમ વાસ આવે છે તથા રાજપાડીની આજુબાજુ આવેલી કોરીઓ મારફત ધૂળ અને રજકણો ઉડવાથી તે વિસ્તારના લોકોના આરોગ્ય પર માઠી અસર થાય છે। ધૂળથી થતા જીવલેણ રોગો વધી રહ્યા છે, જેથી રહેણાંક વિસ્તારથી નજીક આવેલી કોરીઓ બંધ કરવામાં આવે અને અસરગ્રસ્તોને સહાયક યોજનાઓ અમલમાં મૂકી મદદરૂપ થાય તેવા પ્રયત્ન કરવામાં આવે તેવી માંગ કરી છે। વધુમાં તેમણે જણાવ્યું હતું કે આદિવાસીઓના સુંદર અને સારા તંદુરસ્ત જીવન માટે બંધારણમાં ઘણા હક અને અધિકાર આપવામાં આવેલ છે, તે મુજબ આ વિસ્તારમાં આવે સાયના ટોકતી ફેક્ટરીઓ નાખવાની જ નથી, છતાં આદિવાસી સમાજનું નિકંદન કાઢવા આવી ફેક્ટરીઓ નાખી છે, જેથી આદિવાસી સમાજના અસ્તિત્વ ટકાવી રાખવા માટે તાત્કાલિક આવી ફેક્ટરીઓ બંધ કરવા માટે સાવિત્રીબાઈ ફુલે પ્રગતિ સેના દ્વારા માંગ કરવામાં આવી છે। મોટી સંખ્યામાં આજરોજ ઝઘડિયા ખાતે મહિલાઓ એકત્ર થઈ આવેદન પત્ર પાઠવી તેમની માંગ પૂરી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી। આદિવાસી ને નુકસાનકારક છે કે ઝેરી છે, એનાથી આપણા બાળકોને પણ ભવિષ્યમાં નુકસાનકારક છે, કારણ કે એટલી બધી ઝેરી હવા છે કે જેથી બાળકોને અને પબ્લિક ને ઘણું નુકસાન છે। ખેતીવાડી ને પાણી ને જળ જમીન વૃક્ષ ને એ ભવિષ્યમાં ઘણી તકલીફ ને ઉભી કરશે, ઉત્પન્ન કરશે, કેમ સરકાર અહીંયા જ લાવે છે? ટ્રાય જય જોહાર। આજે અમે એક આવેદન પત્ર લઈને આવ્યા છે, કારણ કે ઝઘડિયા તાલુકો એ ઔદ્યોગિક વિસ્તારમાં શું હોય છે કે કેટલી 150 જેટલી ફેક્ટરીઓ આવી છે અને એમાંથી તો 90% ફેક્ટરીઓ તો શું હોય છે કે ઝેરી પ્રદૂષણ ફેલાવતી આ કંપનીઓ છે। તો આ ઝઘડિયા તાલુકો તો ટ્રાયબલ એરિયા છે અને ટ્રાયબલ એરિયામાં શું હોય છે કે માનવ વસવાટમાં આવી ફેક્ટરીઓ લાવીને લોકોની સાથે લોકોના જીવન સાથે ચેડા કરી રહી છે। તો મારે એટલું જ કહેવું છે કે આવી ફેક્ટરીઓની અહીંયા જરૂર નથી। માનવ વસવાટમાં 11 જેટલા તો ગામડાઓ આવ્યા છે, એના પાછળના 20-25 ગામડાઓ આવેલા છે અને આ ગામડાઓમાં એટલો બધો ઝેરી વાયુથી લોકોને કેન્સર છે, સય છે, સુગર છે, આ બધા રોગો લાગુ પડી ગયા છે અને કેટલાય લોકો તો મૃત્યુ પામ્યા છે। અને આમાં શું હોય છે કે આ ફેક્ટરીઓમાં સેફટી પણ હોતી નથી, જ્યારે શું હોય છે કે જ્યારે આગ લાગે હોય છે ત્યારે પણ શું હોય છે કે એમની પાસે સેફટી હોતી નથી। તો આવી ફેક્ટરીઓ માનવ વસવાટમાં શા માટે લાવવાની જરૂર છે? અહીંયા પેશા એકનો ઉલ્લંઘન થઈ રહ્યો છે, પેશા એકની જરૂર છે, તો શા માટે આવા ઉદ્યોગો લાવવા જોઈએ છે? ઘણા બાળકો પણ શું હોય છે કે માઠી અસર થઈ રહી છે અને એવી માઠી અસરમાં પણ છોકરાઓ સ્કૂલમાં ભણે છે અને સ્કૂલમાં ભણે તો એ છોકરાઓ શું ભણતા હશે? જયારે જયારે વાયુ પ્રદૂષણ ફેલાતું હોય છે ત્યારે ઝેરી વાયુથી લોકોને કેન્સર છે, સય છે, સુગર છે, આ બધા રોગો લાગુ પડી ગયા છે અને કેટલાય લોકો તો મૃત્યુ પામ્યા છે। અને આમાં શું હોય છે કે આ ફેક્ટરીઓમાં સેફટી પણ હોતી નથી, જયારે શું હોય છે કે જયારે આગ લાગે હોય છે ત્યારે પણ શું હોય છે કે એમની પાસે સેફટી હોતી નથી। તો આવી ફેક્ટરીઓ માનવ વસવાટમાં શા માટે લાવવાની જરૂર છે? અહીંયા પેશા એકનો
ઉલ્લંઘન થઈ રહ્યો છે, પૈસા એકની જરૂર છે, તો શા માટે આવા ઉદ્યોગો લાવવા જોઈએ છે? ઘણા બાળકો પર શું હોય છે કે માઠી અસર થઈ રહી છે, અને એવી માઠી અસરમાં પણ છોકરાઓ સ્કૂલમાં ભણે છે, અને સ્કૂલમાં ભણે તો એ છોકરાઓ શું ભણતા હશે? જયારે જયારે વાયુ પ્રદૂષણ ફેલાતું હોય છે ત્યારે આ બાળકો પર પણ માઠી અસર જોવા મળે છે, અને જે પ્રદૂષણ ફેલાવતી આ 90% કંપનીઓ છે એને તાત્કાલિક બંધ કરવું જોઈએ, અને ના બંધ કરશે તો અમે મોટા પાયા પર આંદોલન કરી અને આ ફેક્ટરીઓને અમે બંધ કરાવશું. કારણ કે આ લોકો સરકાર પર શું હોય છે કે આવી ફેક્ટરીઓ અહીંયા ઝઘડિયા તાલુકામાં નાખી અને મોટા પાયે શું હોય છે કે શોષણ કરે છે, જયારે જમીનોમાં પણ શું હોય છે કે જે ફળદ્રુપતા છે એ પણ ઘટી રહી છે અને પાક પણ પાકતો નથી. એટલે મારે એટલી જ વિનંતી છે કે આ ફેક્ટરીઓ બંધ કરવી જોઈએ, અને જે પ્રદૂષણ છે એ દિન પ્રતિદિન વધતું જાય છે તો એને પણ બંધ કરવું જોઈએ. જય જોહાર. આજરોજ તારીખ 23/2023 ના રોજ અમે પ્લાન કલેક્ટર સાહેબના મારફતે રાજ્યપાલશ્રીને આવેદનપત્ર આપ્યું છે. અમારી મુખ્ય રજૂઆત એવી છે કે ઝઘડિયા જીઆઈડીસીની અંદર 200 થી 200 ઔદ્યોગિક એકમો આવેલા છે. એ ઔદ્યોગિક એકમો દ્વારા ઝઘડિયાને જે સ્થાનિક માનવ વસવાટ કરે છે એ ખંડ કચરો ફેલાવે છે, અને શહેરી જે પ્રદૂષણ હવા ફેલાવે છે જેનાથી આદિવાસી સમાજને તમામ માનવ વસવાટથી વસે છે, એમને લોકોને ચામડીનો રોગ, ગળાનો દુખાવો અને તમામ પ્રકારનો રોગો ઉત્પન્ન થાય છે, જેના વિરુદ્ધમાં આજનો ગમે સાવિત્રીબાઈ ફૂલે સંગઠન દ્વારા આવેદનપત્ર આપ્યું છે.